મિત્રો, સસ્તી શિક્ષણ સંકુલ ઓનલાઈન વિડિયોમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે ધોરણ 5માં આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર મેં તમને પુનરાવર્તન થોડું આપણી ચોપડીની અંદર મેં તમને સમજાવ્યું હતું અને એવું જ પુનરાવર્તન તમારી સત્યપોથીની અંદર હતું, એટલે મેં સત્યપોથીની પીડીએફ નથી મોકલાવી, પણ જે નોટમાં લખ્યું છે એવી રીતે તમારે સત્યપોથીમાં લખી દેવાનું છે, બરાબર. ચલો આજે આપણે આપણો પૂરક પરીક્ષા પહેલાં આવે છે આપણું બારનું પાઠ અપંગના ઓજસ, બરાબર. અપંગના ઓજસ નકા પાઠના લેખક છે કુમાર પાળ દેસાઈ. અપંગ એટલે કે પાંડુ, બરાબર. અપંગ એટલે શું કહેવાય આપણે, એને કહીએ પાંડુ. જેના પગ ના હોય અથવા પગ હોવા છતાં પણ તે ચાલી શકતું નથી, પેલા પગ મારી ગયો હોય તો એને આપણે કહીશું પાંડુ, બરાબર. ચલો તો આપણે પાઠ ચાલુ કરીએ. પાઠ ઘણો સરસ છે. 9 વર્ષની નાની ઉંમરે તેને બાળ લખવાના રોગે ઘેરી લીધો હતો. 9 વર્ષનો જ્યારે હતો ત્યારે એને બાળ લખ્યો. તમે કહો છો ને, આપણે અત્યારે તો સરકારે નવી નવી કાઢ્યું છે પોલિયો, કે પોલિયો લખો તો તમને લખવા મારે નહીં, બરાબર. એવું અત્યારે સરકારે કાઢ્યું છે, જેમાં વર્ષની અંદર 2 વખત આપણે પોલિયો પીવાનો હોય છે. એક જાન્યુઆરીમાં હોય છે અને લગભગ એક ડિસેમ્બરમાં કે એવા મહિનામાં હોય છે, ત્યારે આપણે નાના બાળકોને પોલિયો પીવડાવવા જઈએ છીએ. 5 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એ પોલિયો પીવાનો હોય છે, જેના કારણે એના શરીરમાં લખવો ક્યારે પણ આવે નહીં. તો 9 વર્ષની નાની ઉંમર હતી ત્યારે એને બાળ લખવો, બાળ લખવો એટલે કે બાળકને થતો લખવાનો રોગ. એની કેસો આપણે બાળ લખો, બરાબર. લખવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો 21 સ્નાયુએ જાતે હલાવી શકતો ન હતો. આપણે કેમ આપણા પગ હલાવીએ, હાથ હલાવીએ, મોઢું આમ તેમ હલાવીએ, અને બાળ લખવાનો હુમલો, જે રોગનો હુમલો હતો એ એવો એનો રોગ થયો હતો કે તે પોતાના દ્વારા પોતાના શરીરનું એક હલનચલન કરી શકતો નહોતો. સ્નાયુ પર એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓને ફરીને જીવંત કરવા ભારે પુરુષાર્થ આપ્યો, એટલે કે એના જે પોતાના જે સ્નાયુ હતો એને હલાવવા માટે એને ઘણો પુરુષાર્થ, એટલે કે ઘણા પ્રયત્ન, ઘણી મહેનત કરી, એ સતત મહેનત કરે, કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. એમાં વારંવાર તે થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત કરતો નહીં. તો એણે પોતાના સ્નાયુઓને જીવંત કરવા માટે, એટલે કે પાછા હલનચલન કરી શકે એ માટે તેણે ઘણી મહેનત કરી, ઘણો પુરુષાર્થ કર્યો, પાણીમાં પણ કસરત કરી, અને વારંવાર થાકી પણ જતો હતો, એના કારણે પડી પણ જતો હતો, અને પરંતુ પણ તે ક્યારેક પણ હાર માનતો નહીં. ધીરે ધીરે એ લખવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. નિષ્ક્રિય એટલે ક્રિયા ન કરતું હોય તેવું. તો ધીરે ધીરે એ લખવાની અસરમાંથી બહાર તો આવ્યો, પરંતુ તેના પગ જે હતા એ કંઈ પણ કામ કરી શકતા ન હતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભો પણ થઈ શકતો ન હતો. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. એટલે કે ઉછળવા, કૂદવા અને રમવાની જ્યારે એની ઉંમર હતી ત્યારે તે પોતાની જાતે ઊભો પણ થઈ શકતો ન હતો. એટલે ડાક્ટરોએ તો ઘણા પ્રયત્નો કર્યા, પણ ડાક્ટરોએ પણ તે ઊભો થશે એવી આશા એની છોડી દીધી હતી. એમણે કહ્યું કે
सहारे लेके जिंदगी पर चलावू पड़से। आ छोकरो निराश न थयो, તેના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી। ડોક્ટરનો આવું કહેવા છતાં પણ એ કોઈ દિવસ નિરાશ એટલે કે ઉદાસ થતો નથી, પરંતુ તેને ઊંડે ઊંડે એટલે અંદરને અંદર તેને એક આશા તેને ચમકતી રહેતી હતી કે એ પોતે ક્યારેય પણ એક દિવસ પણ એ પોતાના પગ પર ઊભો રહેશે। નિશ્ચિત પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો, જે એના પગ કામ કરતા ન હતા એના પગ પર તે પોતે ટપલી મારે છે અને બોલે છે, મારા સાત મુગા દોસ્તો। એટલે કે આ કોના માટે બોલે છે, એ પોતાના પગને કહે છે કે મારા સાત મુગા દોસ્તો, કામ કરતા નથી એટલે પગને એ મુગા દોસ્તો કહે છે। એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કુક્કા જગાવી શકશો। હું કહે છે એના પગને કે દોસ્તો, અરે મારા મુંગા દોસ્તો, તમે મારા પર વિશ્વાસ રાખજો કે એક દિવસ તમે ચાલી પણ શકશો, દોડી પણ શકશો અને ઊંચા ઊંચા કૂદકા પણ તમે લગાવી શકશો। આવું એ પોતાના મુંગા પગને કહે છે। અરે આકાશને આંબી જઈને એવા ઊંચા ઊંચા કૂદકા પણ મારી શકશો, પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં અને હું એ હિંમત નહીં હારું। શું કહે છે પોતાના પગને કે અરે મારા મોંઘા દોસ્તો, મારા પર તમે વિશ્વાસ રાખજો, એક દિવસ તમે ચાલી પણ શકશો, દોડી પણ શકશો અને ઊંચામાં ઊંચો કૂદકો પણ તમે મારી શકશો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં અને હું જાતે પણ હિંમત નહીં હારું। જોસબેન આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સંતોષપણું ગુમાવીને એકાએક પથારીમાં ચડી પડ્યો। આવું એ પોતાના મોંઘા દોસ્તોને સમજાવે છે અને આટલું જોરમાં એક બોલતા બોલતા એ નાનકડો વોલ્ટર, એ લેખકનું નામ શું છે, વોલ્ટર, વોલ્ટર પોતાનું સંતોષપણું ગુમાવી દે છે અને પથારીમાં ચડી પડે છે। વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી અને એને પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? એટલે આટલી બધી વાતચીત સાંભળીને વોલ્ટરની માતા એની પાસે દોડી આવે છે અને એની માતા વોલ્ટરને પ્રશ્ન કરે છે કે બેટા તું આ વાત કોની સાથે કરતો હતો? તો એ શું કહે છે, માં મારા પગ સાથે, પગ સાથે, પગ તે કંઈ સાંભળતા હશે। જે વોલ્ટર શું કહે છે કે મમ્મી હું મારા પગ સાથે વાત કરતો હતો। મમ્મી શું કહે છે, બેટા પગ, પગ તો કંઈ તારી વાત સાંભળતા હશે। હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા એમ। તો તે એને શું કહ્યું, માતાએ તેને આતુરતાથી પૂછ્યું કે શું કહે છે વોલ્ટર, કે ભલે તે તારા પગ સાથે વાત કરી। એટલે વોલ્ટર શું કહે છે કે મમ્મી મારા પગ ભલે ચાલતા નથી પણ મારી વાત તો સાંભળતા હશે ને। એટલે એની માતા શું કહે છે એને કે ભલે તારા પગ સાંભળતા હશે તો તે તારા પગ સાથે શું વાતો કરી? વોલ્ટરે કહ્યું, માં મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં અને ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં, આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકો લગાવી શકીશું। એટલે વોલ્ટર એની માને શું કહે છે કે મેં મારા પગને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, મૂંઝાશો નહીં અને ગભરાશો પણ નહીં અને સહે પણ હિંમત હારશો નહીં, આજે ભલે આપણે ચાલી શકતા નથી પણ એક દિવસ એવો જરૂર આવશે કે જેમાં આપણે ઊંચામાં ઊંચો કૂદકો પણ લગાવી શકીશું। શાબાશ બેટા, શાબાશ, તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર 100 ની માં પગ દોડી શકીશ, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ। આપણે જરૂર ભણવામાં નબળું છોકરું હોય તો આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ કે બેટા જો તું મહેનત કરીશ તો તું અભ્યાસમાં એક વર્ષ એટલો હોશિયાર વિદ્યાર્થી બનીશ, જો તું વારંવાર અભ્યાસ કરીશ તો તું વર્ગની અંદર એટલો હોશિયાર વિદ્યાર્થી બનીશ કે જે અત્યારે છોકરો પહેલો નંબર લાવે છે તેનાથી પર તું આગળ નંબર લાવી શકીશ। તો આવી જ રીતે તેની માતા પણ તેને પ્રોત્સાહન આપે છે કે શાબાશ બેટા, શાબાશ, તું જો એક દિવસ
જો તું કુક્કા લગાવી શકીશ અને સૌની માફક હોવી પણ શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારે છે તે તું એક દિવસ જરૂરથી કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી હતી. પોતાના પુત્રમાં સહેજ નિરાશા ન આવે તે માટે તેને પ્રોત્સાહન આપતી રહેતી હતી અને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી અને સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારવાર અને બીજા ઉપચારો પણ તે કર્યા જ કરતી હતી. વર્તનની માતા પોતાના જે અપંગ બનેલા પુત્રને હિંમત રાખી શકે એ માટે તે એક વારંવાર તેને પ્રોત્સાહન આપતી હતી. ડૉક્ટરે જે ઈલાજો બતાવ્યા હતા તે ઈલાજો પણ તે કર્યા કરતી હતી અને સાથે સાથે તેના પગ પર માલિશ પણ તે કર્યા કરતી હતી. વોલ્ટરને સતત એ કયા કરતી હતી કે તું તારી દિલમાં શ્રદ્ધા રાખજે. એકવાર વોલ્ટરના ભવંત નગરમાં ઊંચા પિતાની એક હરીફાઈ ગોઠવાઈ. એક વખત એનું જે બોમાન્ટ નામનું જે શહેર છે ત્યાં એક વખત ઊંચા કુટકાની હરીફાઈ ગોઠવાય છે. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનો મન થાય છે. લાકડાની ગોળીના સહારે મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈ ચાલતી હતી. તો ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક બીજા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાસ કૂદકાની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. એટલે આ મોટા મેદાન પર ક્યાંક ક્યાંક દોડવાની રમત ચાલતી હતી, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ત્યાં ક્યાંક વાસ કૂદકાની રમત પણ ચાલતી હતી. તો વોલ્ટર જે હતો એ ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેસે છે. બે લાકડીઓ પર એક વાસ મૂકવામાં આવ્યો. ખેલાડી ગોળીને આવતો વાસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો હતો. એટલે બે લાકડીઓ આમ લાકડીઓ ઊભી હોય બે લાકડીઓ એના પર વાસ મૂકવામાં આવ્યો. આ રીતે વાસ મૂકવામાં આવ્યો બરાબર. હવે જે ખેલાડી જે હોય એ દોડતો દોડતો એના સુધી આવે અને પછી વાસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાસને ઓળંગી જતો હતો. એ દોડતો દોડતો આવે અહીંયા એક વાસ મૂક્યો હોય બરાબર. એ વાસ આપણે જમીન પર મૂકીને એ અહીંથી પુષ્પ લગાવે તો એ વાસના પુસ્તકના કારણે એ સીધી બીજી બાજુ જાય બરાબર. આ રીતે ઊંચી બુદ્ધિ તમારે લગાવવાની હોય છે. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો. એને થયું કે લાલ ગુપણ કૂદકો લગાવ્યો પણ પોતાના સહેજ હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડે છે અને બાજુમાં પડેલી લાકડીના ગોળી એને જોઈ એ નિરાશ થઈ જાય છે. જાતે ચલાવ્યો નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની તો વાત જ કેવી. પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા કે જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે હું કરી શકીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો વિક્રમ તેણે તોડી નાખ્યો. એટલે ઘણી વખત આવી દેશમાં આપણે સ્પર્ધા યોજાતી હોય છે તો આ વર્ષે કોઈ ઊંચો કૂદકો લગાવ્યો હોય તો આવતા વર્ષે કોઈ એનાથી પણ ઊંચો કૂદકો લગાવે તો એ વર્ષે પછી એનું નામ એ દેશની અંદર રોશન થાય. તે ગયા વખતે આ વ્યક્તિએ આખો કૂદકો લગાવ્યો હતો તો આ વખતે એ વ્યક્તિનો વિક્રમ તોડીને એ વ્યક્તિ એનાથી ઊંચો કૂદકો લગાવે. તો તાળીનો ગડગડાટ સૌએ તેને વધાવી લીધો. એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જોરભેર તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા બધા છોકરાને એને જોયો અને એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. વોલ્ટરને થયું કે હું પણ એક દિવસ ચાલીશ, કૂદકા લગાવીશ. એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. એ પોતાની જાતને કહે છે કે હું પણ એક દિવસ ચાલીશ, કૂદકા લગાવીશ અને હું પણ આ જે છોકરાએ જે કૂદકો લગાવ્યો છે એનાથી પણ ઊંચો કૂદકો હું લગાવીશ
અને વિશ્વવિક્રમ સ્થાપીશ. વળતર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો, અને તેને અપંગ હતું પણ મન તેનું અડીખમ હતું, શરીર નિર્બળ હતું. પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો અને એના હૈયામાં પણ એક શ્રદ્ધા હતી કે મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબર કરી શકશે નહીં. મહેનત કરવામાં વોલ્ટરે હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે વોલ્ટર એક અપંગ છે છોકરો, તો પણ એને મનમાં પૂરી શ્રદ્ધા છે કે એ પોતે એક દિવસ ઊંચો કૂદકો લગાવશે. તો તમે પણ ક્લાસની અંદર નબળા વિદ્યાર્થીઓ હોય તો તમે પણ તમારી રીતે સંકલ્પ કરો કે હું પણ એક દિવસ હોશિયાર વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બનીશ. તો મિત્રો, અહીંયા આપણો આ પાઠ જે બાકી રહે છે એ આપણે પાર્ટ ટુમાં શીખીશું. અહીંની અંદરના જે 6000 વધારાના આવતા હશે એ હું લખીને મોકલીશ, જે તમારે તમારી પીડીએફ એટલે કે નોટમાં લખવાના રહેશે. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો કરું છું. આ વિડીયોમાં આપણે આગળનો પાઠ શીખીશું. તો સર્વ મિત્રોને જય જય શ્રી.